अस्सलामुअलैकुम, गुड मॉर्निंग जनाब बाबू भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल। धोरण एक, आज तारीख 18/2/2021, वार गुरुवार। विषय छे कलरव अने विषयांक में आपणुं चाले छे पाठ 9, पोपटे खाधी पाकी केरी। बराबर ने? આપણે સદેપોથીમાં કાર્ય કરતા હતા, ખબર છે ને? ચાલો હવે તમે પણ સદેપોથી ખોલીને બેસો અને એમાં ધ્યાન આપો। ચાલો વિદ્યાર્થીનીઓ, હવે આપણે સદેપોથીમાં જોઈએ। કાલે આપણે આ લખેલું અને આટલું તમને મેં હોમવર્ક આપેલું, બરાબર ને? તમે આ લખ્યું હશે વાંચીને। હવે આજે આપણે આગળ જોઈએ। પ્રશ્ન 26, ચિત્રો જુઓ અને લખો। નમૂનો આપ્યો છે, જો અહીંયા છે પક્ષી, અહીંયા એનો રંગ અને અહીંયા એનો અવાજ। આ કયું પક્ષી છે? કયું પક્ષી છે? આ કોયલ। કોયલનો રંગ કેવો હોય? કાળો। અને તે અવાજ કેવો કરે? કુ કુ, બરાબર ને? ચાલો હવે આપણે એવી જ રીતે પક્ષીને જોઈને તેનો રંગ લખવાનો છે કે તે કયા રંગનું પક્ષી છે અને તેનો અવાજ અહીંયા લખવાનો છે, બરાબર? ચાલો, તો આ કયું પક્ષી છે? કૂકડો, બરાબર ને? તમારા ઘર પાસે આવતો હશે કૂકડો, તો કૂકડો કયા રંગનો હોય? અહીંયા તો બધા જ રંગ આપણને દેખાય છે, અહીંયા લાલ છે, પછી અહીંયા લીલો છે, અહીંયા વાદળી જેવું દેખાય છે, એટલે કે અહીંયા બધા જ રંગ આવેલા છે, તો આપણે અહીંયા લખીશું રંગ બેરંગી, બરાબર ને? અહીંયા આપણે લખીશું કે આ પક્ષી રંગ બેરંગી છે અને તેનો રંગ, અરે હા, રંગ તો લખ્યું, બરાબર ને? રંગ બેરંગી, અને તેનો અવાજ કેવો છે? કૂકડો કેવો અવાજ કરે? કૂકડે કૂક, એવો અવાજ કરે ને? તો આપણે લખીશું કૂકડે કૂક, બરાબર? ચાલો હવે આપણે આગળ જઈએ। આ કયું પક્ષી છે? મોર, બરાબર ને? તો મોરનો રંગ કેવો છે? આ પણ, આમાં પણ બધા જ રંગ છે, ઘણા બધા રંગો દેખાય છે, બરાબર ને? તો આમાં પણ આપણે લખીશું કે રંગ બેરંગી। અને મોર કેવો અવાજ કરે? ટેહુંક ટેહુંક, બરાબર ને? તો અહીંયા આપણે લખીશું ટેહુંક ટેહુંક। ચાલો પછી છે, કયો પક્ષી છે? આ કાગડો। કાગડાનો રંગ કેવો હોય? કાળો। અહીંયા લખીશું કાળો, અને કાગડો કેવો અવાજ કરે? કા કા કા, બરાબર ને? અહીંયા લખીશું એનો અવાજ। ચાલો પછી આ કયું પક્ષી છે? કયું છે તમે ઓળખો છો? ચકલી છે, બરાબર ને? તો ચકલીનો રંગ કેવો છે? આ કથ્થાઈ। અહીંયા લખીશું કથ્થાઈ। ચકલી કેવો અવાજ કરે? ચી ચી ચી, હે ને? તમારા ઘર પાસે આવતી હશે ચકલીઓ, બરાબર ને? ચાલો પછી છે, આ કયું પક્ષી છે? ચાલો આ કયું પક્ષી છે? કાબર છે, બરાબર ને? તો કાબરનો રંગ કેવો હોય? કાળો। તો અહીંયા આપણે લખીશું કાળો, અને તે કેવો અવાજ કરે? કલબલ, બરાબર ને? અહીંયા લખીશું આપણે કલબલ કલબલ। પછી છે, આ કયું પક્ષી? કબૂતર। કબૂતરનો રંગ કેવો દેખાય છે તમને? રાખોડી રંગ જેવો દેખાય છે ને? અહીંયા લખીશું રાખોડી, અને કબૂતર કેવો અવાજ કરે? ઘુ ઘુ ઘુ, બરાબર ને? ચાલો આ બધા એના રંગ આપણે અને એનો અવાજ આપણે લખી લીધું, બરાબર ને? એવી જ રીતે તમારે પણ વાંચીને લખવાનું છે એકદમ સારા અક્ષરે। ચાલો હવે આપણે પાછળ જોઈએ। પ્રશ્ન 27, ઉખાણા ગાઓ અને પક્ષીને ઓળખી તેનું નામ લખો। ચાલો આપણે વાંચીએ। પહેલું શું લખેલું છે? કૂકડે કૂક બોલું છું, સવારે સૌને જગાડું છું, બોલો ભાઈ હું કોણ છું? કૂકડે કૂક કોણ બોલે? કયું પક્ષી બોલે? કૂકડો। તો અહીંયા આપણે લખીશું એ પક્ષીનું નામ કૂકડો, બરાબર? ચાલો હવે બીજું જોઈએ આપણે શું લખેલું છે? કાકા કાકા કરું છું, ઊંચે આકાશે ઉડું છું, બોલો ભાઈ હું કોણ છું? કાકા કોણ કરે? કાગડો। તો અહીંયા લખીશું આપણે કાગડો। ચાલો જુઓ, અહીંયા તમને દેખાય જ છે લખેલું છે ને, એની નીચે ઝાંકું ઝાંકું આ ચિત્ર, આ જે નામ છે કાગડો, એનું પક્ષીનું ચિત્ર પણ આપણને આપેલું છે, બરાબર ને? ચાલો આપણે ત્રીજું જોઈએ।
ચાલો હવે ત્રીજું જોઈએ આપણે. કુકુ બોલું છું, ગીત મધુરા ગાઉં છું, બોલો ભાઈ હું કોણ છું. કુકુ કોણ બોલે? કયું પક્ષી બોલે? કોયલ. તમે સાંભળ્યું હશે બરાબર ને, અહીંયા લખીશું આપણે કોયલ. ચાલો ચોથા નંબર પણ આપણે જોઈએ. ઘૂ 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 કરું છું, પંખીઓમાં ભોળું છું, બોલો ભાઈ હું કોણ છું. ઘૂ ઘૂ અવાજ કોણ કરે? કયું પક્ષી કરે? કબૂતર. અહીંયા આપણે લખીશું કબૂતર બરાબર. પછી છે પાંચમા નંબર ઉપર. મીઠું મીઠું બોલું છું, કેરી મરચાં ખાઉં છું, બોલો ભાઈ હું કોણ છું. મીઠું મીઠું કોણ બોલે? કયું પક્ષી બોલે? અમુકના ઘરે પણ હશે આ પક્ષી, પોપટ બરાબર ને. પોપટનો રંગ કેવો હોય? લીલો. ચાલો પછી છે છેલ્લે. ચી 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 બોલું છું, જુવાર બાજરી ચણું છું, બોલો ભાઈ હું કોણ છું. ચી ચી અવાજ કરે છે, કયું પક્ષી? અહીંયા દેખાય પણ છે તમને, ઝાંકું ઝાંકું દેખાય છે ને, ચકલી બરાબર ને. ચાલો એવી જ રીતે તમારે પણ વાંચીને લખવાના છે બરાબર જવાબ. કૂકડો, કાગડો, કોયલ, કબૂતર, પોપટ અને ચકલી. ચાલો હવે આગળનો પ્રશ્ન આપણે આગળની વિડીયોમાં શીખીશું. થેન્ક યુ.